નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રેયાન સ્કૂલ વતી હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે ભૂલી ગયા પછી પાઠ જોતા હતા આ પાઠનો છેલ્લો ભાગ આજે આપણે જોવાનો છે આપણે જોયું હતું કે સલોની અને કનોજ બંને જાય છે વિરાટ બાબુ કે જે મનીષાના પિતાજી છે તેને લેવા માટે અને હવે આજે આપણે મનીષા અને નરેનની મુલાકાતમાં કઈ વાતો અને ચર્ચાઓ થાય છે તેના વિશે અભ્યાસ કરવાનો છે મિત્રો આપણો પાઠ પ્રેમ વિચ્છેદ પછી બે વ્યક્તિ મળે છે એના વિશે આજે આપણે જોવાનું છે કૌંસ સૌથી પહેલાં જોઈ લઈએ સલોની અને કનુજ જાય છે નરેન થોડાક ડગલા આગળ ચાલે છે જીપ ઉપાડવાનો અવાજ આવે છે સલોની અને કનોજ જાય છે એની ગાડીનો અવાજ આવે છે અરે એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ શું એને માટે એમાં જગા નહીં હોય કે નરેન ઊભા ઊભા વિચાર કરે છે કે જીપ તો ઉપડી ગઈ પણ એક વ્યક્તિ અહીં રહી ગયું હોય એવું એને દૂરથી દેખાય છે એ મનીષા હશે એવું વિચારે છે તે અહીં જ આવે છે એ થોડા આગળ ચાલે છે આવ મનીષા આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન નહત નરેન મનીષાને કહે છે કે જો સલોની અને કનૌજે જે અત્યાર સુધી મનીષાની બહાદુરી વિશે વાત કરી એના દેખાવ વિશે વાત કરી અને જો એણે ભૂમિકા ન બાંધી હોત તો આજે નરેન મનીષાને સામે ઊભેલી જોઈને તેને ઓળખી ન શકત તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે એ પહેલાંની વાત કરતા નરેન કહે છે કે પહેલાં તો મનીષા એકદમ કોમળ અને નાજુકડી હતી અને આજે તે બહાદુર બની ગઈ છે એટલે એના માટે આ શબ્દ પ્રયોજાય છે કે તેઓ શક્તિ બની ગઈ છે તે એક કુટુંબને બચાવ્યો એ બદલ અભિનંદન જે એને વાત મળેલી કનોજ અને સલોની પાસેથી કે મનીષાએ એક પરિવારને રીછના મુખમાંથી બચાવ્યો એ વાત યાદ કરીને નરેન મનીષાને અભિનંદન પાઠવે છે મનીષા જવાબ આપે છે આભાર મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડશે મનીષાને એવું થયું કે અત્યારે જે બહાદુર બની ગયેલી મનીષા અને આટલા સમય પછી મળેલી મનીષાને જોઈને નરેન ભેટી પડશે પણ એવું થતું નથી નરેન કહે છે તું પહેલા એટલી સુકુમાર હતી કે આવેશથી ભેટી પડતા મને સંકોચ થાય છે તું પહેલા એટલી કોમળ અને નાજુક હતી કે તને ભેટી પડતા પણ મને સંકોચ અનુભવાય છે કરવું કે ન કરવું એ એને વિચાર આવે છે અને હવે તું એવી દીપ્તિવંત લાગે છે કે તારા તેજની અદબ રાખવાનું મને મન થાય છે નરેન કહે છે કે પહેલાં તો મને સંકોચ થાય છે અને હવે તું એવી દીપ્તિવંત એટલે કે પ્રકાશવંત બની ગઈ છે કે તારા તેજની અદબ તારું તેજ છે એનું અદબ એટલે કે માન રાખવાનું મને મન થાય છે અદબ શબ્દનો અર્થ છે

નહોતી તે થઈ શકી એનો આનંદ છે જે હું નહોતી અને આજે હું આટલી બહાદુર છું કે જુદા જુદા શિખરો પર્વતોના ચડી આવું છું એનો મને આનંદ છે ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે જે છોકરી ગરોળથી પણ બી જતી હતી એને મગર સાથે લડી શકે એમ છે એને એનાથી પણ જરા ડર લાગતો નથી નરેન કહે છે બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને આટલી મજબૂત આટલી બહાદુર થયેલી મનીષાને જોઈને નરેન ખૂબ આનંદની લાગણી અનુભવે છે મનીષા કહે છે પણ મારા પપ્પાને થયો એટલો નહીં જેટલો નરેન એમ કહે છે કે મને તને જોઈને આનંદ થયો આટલી બહાદુર બનેલી જોઈને ત્યારે મનીષા કહે છે કે જેટલા મારી આ બહાદુરીથી મારા પપ્પા ખુશ છે એટલા તમે નથી બસ સ્ટેન્ડ પર એમણે મને ઉંચકી લીધી બસ સ્ટેન્ડ પર જ્યારે આવે છે એના પિતાજી ત્યારે જે આનંદ એનું વર્ણન કરે છે ત્યારે એના પિતાજીનું હાલત કેવી હતી એની વાત કરે છે બસ સ્ટેન્ડ પર એમણે મને ઉંચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવી મારા પપ્પા બસ સ્ટેન્ડ ઉપર મને તેડી લીધી અને જેટલા પેસેન્જરો ત્યાં હતા તે બધાને મને બતાવી ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો એક ગાંડું વ્યક્તિ જેમ બબડાટ કરે એમ પપ્પા કરવા લાગ્યા હતા બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું બધા લોકો ભેગા થયા અને પછી એણે ઓડિયન્સ બનાવીને એના પિતાજીએ બધાની સામે મનીષાની બહાદુરીની વાતો કરી એમાં સાર્થનો પણ હવાલો આપ્યો મિત્રો સાર્થ એ એક ફિલોસોફર છે કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે કોઈ પણ કાયર માણસ હંમેશા પોતાની જિંદગીભર કાયર જ રે ડરપોક જ રહે એવું જરૂરી નથી સુકુમાર શક્તિશાળી થઈ શકે છે જે વ્યક્તિ સુકુમાર કોમળ છે એ વ્યક્તિ પોતે બહાદુર અને શક્તિશાળી બની શકે છે એક શેર પણ બોલ્યા એના પિતાજી એ બસ સ્ટેન્ડમાં પબ્લિકને ભેગી કરીને એક શાયરી બોલે છે એ શાયરી ઇકબાલની હતી કઈ છે એ એ શાયરી જોઈએ મિત્રો ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યાં હે મિત્રો આ શાયરીનો અર્થ ખૂબ જ સારો છે ખુદી કો કર બુલંદ પોતાને એટલી યોગ્યતાવાળો વ્યક્તિ બનાવી લો બુલંદ એટલે કે પોતાને એ યોગ્યતા સુધી પહોંચાડવો ખુદી કો એટલે કે પોતાની જાતને કે હર તકદીર સે પહેલે તમારું જે કોઈ પણ નસીબ છે એનાથી પહેલાં ખુદા બંદેશે પૂછે ખુદા એટલે કે ઈશ્વર આવીને પોતે જ પૂછે બતા તેરી રઝા ક્યાં હે એ કહે કે તારી ઈચ્છા શું છે આમાં કહેવા માંગે છે કે પોતાની જાતને આપણે એટલી ઉચ્ચ કક્ષાની યોગ્યતાવાળું બનાવવું કે નસીબથી પહેલાં ઈશ્વર આપણને આવીને પૂછે પોતે જાતે જ પૂછે કે બોલ તારી ઈચ્છા શું છે નરેન કહે છે વાહ હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત જો હું ત્યાં હાજર હોત એ સમયે તો તારી પ્રશંસા તારા પિતાજીના મોઢે સાંભળીને હું ધન્ય બની જાત મનીષા કહે છે અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત જો તું ત્યાં હોત તો પપ્પાનો ગાંડ પણ વેડા જોઈને તું એમને હોસ્પિટલ લઈ જાત આવેશ શમી જતા એ રડવા લાગ્યા એ જે એમનો હરખ હતો એ ધીમે ધીમે ઓછો થયો આવેશમાંથી એ બહાર આવ્યા અને પપ્પા રડવા લાગ્યા એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા એમને કસમ આપીને અમે જીપમાં બેસાડી દીધા નહીં તો છાપા માટે એક બીજા સમાચાર બનત દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા અને એમનો આનંદ ખરેખર તો પોટે ખોટા પડ્યા એનો હતો કારણ કે અહીંયા એવું એટલા માટે લખેલું છે ખોટા પડ્યા એનો આનંદ હતો કારણ કે જ્યારે નરેન સાથે લગ્ન કરવાની વાત થયેલી ત્યારે એમના પિતાજીએ ના પાડેલી કે ગરોળીથી ડરી જનાર છોકરી ફોરેસ્ટ અધિકારીની પત્ની બનવાને યોગ્ય નથી ફોરેસ્ટમાં રહેતી એ છોકરી સિંહની ત્રાળ પાડીને પણ મરી જાત એવું વિચારીને એમના પપ્પાએ લગ્ન માટે ના પાડેલી એટલે મનીષા કહે છે કે સારું થયું અમે એમને ઘરે લઈ આવ્યા નહીંતર તો છાપામાં બીજા દિવસ આવે જ કે એક પોતાની દીકરી પોતાની ડોટરની કોઈ પરાક્રમ સાંભળીને એક પિતા પાગલ થઈ ગયા આ બધી જ વાતો નરેન સાંભળે છે નરેન કહે છે કઈ બાબતે એટલે કેમે તારા પપ્પા ખોટા પડ્યા એવું પૂછે છે મનીષા એનો જવાબ આપે છે ગરોળીથી ડરનારે રીછને ડરાવ્યા એ કે જે છોકરી નાજુક કોમળ હતી અને એણે રીછને ડરાવ્યા એ વાત સાંભળીને પપ્પા મોટેથી કહેતા હતા સાંભળો હે મુસાફરો દુનિયાથી થાકેલા લોકો સાંભળો માણસ માટે કશું અશક્ય નથી બસ સ્ટેન્ડ ઉપર એના પપ્પા મોટે મોટેથી જે લોકો પણ ત્યાં હાજર હતા એની સાથે વાતો કરતા કહે છે બૂમો પાડી પાડીને બોલે છે દુનિયાથી થાકેલા લોકો તમે બધા સાંભળો માણસ માટે દુનિયાની કોઈ પણ બાબત એવી નથી કે જે અશક્ય છે મિત્રો જો ધારીએ તો આપણે આપણા મનનું ઈચ્છેલું પણ કરી શકાય છે પણ જો આપણે એ પ્રાપ્ત કરવાની આપણામાં ઝંખના હોય આપણી કોઈ ઈચ્છા હોય અને એને મેળવવા માટે આપણે કંઈ પણ કરી શકવા તૈયાર હોય તો એ ઈચ્છા આપણે પૂરી કરી શકીએ છીએ પણ એની પાછળ મહેનત અને લગ્ન પરિશ્રમ જરૂરી છે સાર્થ કહે છે ફરી ફિલોસોફર ફિલોસોફરની વાત કરે છે તેમ એ આકાશના તારા સુધી પહોંચી શકે છે વ્યક્તિ આકાશના તારા સુધી પણ પહોંચી શકે છે હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે એના પપ્પા વાત કરતાં કરતા કહે છે કે આકાશના તારાને જેમ ફૂલને વીણી શકીએ છીએ છોડ પરથી એવી જ રીતે આકાશના તારાને પણ માણસ ઈચ્છે તો વીણી શકે છે પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયા મનીષા અને નરેનની વાતો આગળ વધે છે બસ સ્ટેન્ડવાળી ઘટના પૂરી થાય છે અને મનીષા ફરી પહેલાંની વાતો કરે છે પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા એની ઈચ્છા ન હતી આજ્ઞા માનીને ગયેલી મમ્મીની ઈચ્છા બિલકુલ નહોતી પપ્પાની સાથે જવાની પણ છતાં આજ્ઞા સમજીને મમ્મી પપ્પાની સાથે શિકાર માટે ગયા માચડા પર હોવા છતાં નીચે વાઘની છલાંગ જોઈને એ ચીસ પાડી ઉઠેલી માચડા પર જે જંગલની અંદર રહેતા શિકારીઓએ બનાવેલો માચડો કે જ્યાં એમની મમ્મી ઊભા હતા તેમ છતાં નીચે વાઘ હતો પોતે તો ખૂબ ઊંચાઈ ઉપર હતા અને વાઘની છલાંગ તો નીચે હતી વાઘ તો નીચે હતો તેમ છતાં એ સાંભળીને એના મમ્મી ચીસ પાડી ઉઠેલા એ પછી હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાયે દૂર ન થયું અને આ વાઘની છલાંગ જોઈને એના મમ્મી પણ મનીષાની જેમ ડરપોક હતા એટલે વાઘની છલાંગ જોઈને ચીસ પાડી ઉઠ્યા અને એનાથી એમના હૃદયના ધબકારા વધી ગયા અને એ તકલીફ એમને કોઈ પણ રીતે દૂર ન થઈ તે ન જ થયું આજે મમ્મી જીવતી હોત અને એ તકલીફમાં જ એમના મમ્મીનું મૃત્યુ થાય છે આજે મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે શમી ગયા હોત એટલે કે છે કે મને આટલી બહાદુર બનેલી જોઈને કદાચ મારા મમ્મીના ધબકારા હંમેશા માટે ધીમા થઈ ગયા હોત એમને જે તકલીફ હતી જે બીમારી હતી એ હંમેશા માટે દૂર થઈ જત પપ્પા કહેતા હતા એમની વાત મને સાચી લાગી પપ્પા જે વાત કહેતા હતા એમની વાતને હું આજે માની ગઈ નરેન કહે છે તું તો સાહસમાં મારાથી પણ આગળ આગળ નીકળી ગઈ નરેન એક ફોરેસ્ટ અધિકારી એક જંગલનો અધિકારી છે એક વનાધિકારી છે અને એનાથી આગળ બહાદુરીના કામ હવે મનીષા કરવા લાગી છે નિર્ભય થતાં જ તું તો પ્રેમ સ્વરૂપ બની ગઈ ડર વગરની હવે તું બની ગઈ છે હવે તું પ્રેમનું એક સ્વરૂપ બની ગઈ છે અને સર્વાત્મા ભાવે એક ભયંકર પ્રાણીના પંજા એટલે કહે છે કે એનાથી પણ તું દૂર નીકળી ગઈ છે તૌ ભયંકર પ્રાણીના પંજામાંથી જો પણ એક પરિવારને બચાવી શકતી હોત એનો અર્થ તો એવો છે કે તું મારાથી આગળ નીકળી ગઈ છે મનીષા કહે છે ખબર હતી કે જે ભયંકર લાગે છે એ હિંસક નથી જે હંમેશા દેખાતું ભયંકર પ્રાણી એવું રીછ એ હિંસક નથી હોતું એ ક્યારેય હુમલો કરી નથી કરી નથી શકતું હવે તો મારો રોજનો અનુભવ છે આ પ્રકૃતિ માતા છે મનીષા હવે બધાને ટ્રેનિંગ આપે છે તો હવે એના માટે પણ આ રોજનો અનુભવ બની ચૂક્યો છે આ પ્રકૃતિ આ કુદરત એની માતા બની ગઈ છે વરદાત્રી છે માણસો કેમ ભૂલી જાય છે વરદાત્રી છે એટલે કે એ આપણને જન્મ આપનાર છે આપણું જીવન ઉગારનાર છે અને આજે માણસો એ પ્રકૃતિને ભૂલતા જાય છે નીચે હવે આગળ કઈ ઘટના બને છે એ જોઈએ મિત્રો કોન્સની અંદર લખેલું છે દૂરથી અવાજ આવે છે શે ઇઝ ગ્રેટ ધેન મી બિકોઝ શે ઇઝ માય ડોચર એક અવાજ સંભળાય છે શે ઇઝ ગ્રેટ ધેન મી એટલે કે તે મારા કરતાં મહાન છે શી એટલે કે તેણી મારા કરતાં મહાન છે બિકોઝ શી ઇઝ માય ડોટર કારણ કે તે મારી દીકરી છે નરેન કહે છે મનીષા આ કોનો અવાજ છે મનીષાને નરેન પૂછે છે સહેજ નજીકથી અવાજ અવાજ જે છે એ થોડો નજીક આવતો જાય છે હા એ મારાથી પણ મહાન છે સાક્ષાત શક્તિ છે એના પપ્પાનો અવાજ નજીક આવ્યો અને એનો અવાજ સંભળાય છે એ સિંહ પર સવારી કરે એવી છે તો પછી રીછનું શું ગજુ એના પપ્પા હજી મોટે મોટેથી મનીષાની જ વાતો કરે છે એકલા એકલા મનીષા વિશે જ બોલ્યા રાખે છે કે મારી દીકરી તો સિંહ ઉપર પણ સવારી કરી શકે છે તો જે રીછની બનેલી ઘટના એ તો કાંઈ નથી મનીષા હસી પડી આ સાંભળીને આ તો પપ્પા બીજું કોણ સાચે જ એમનું ચસકી ગયું છે લાગે છે કે એમનું દિમાગ હલી ગયું છે એમનો મગજ ચસકી ગયો છે એવું મનીષા કહે છે અવાજ ફરીથી સંભળાય છે આ વિશ્વમાં સૌથી સુખી માણસ છું હું આ બધું જ મનીષાના પરાક્રમની ઘટના સાંભળીને એના પપ્પા ફરીથી આ વાક્ય બોલે છે કે દુનિયાનો સૌથી ખુશ માણસ હું છું ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં જો ઈશ્વરની ઈચ્છા હોય તો હું તો આખો પર્વત પણ ખરીદી શકું છું એના પિતાજીનું નામ અહીંયા લખેલું છે વિરાટ વિરાટ એ મનીષાના પિતાજી છે નો નેવર હું કંઈ યુધિષ્ઠિર નથી યુધિષ્ઠિરની વાત થઈ પાંચ પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિરની વાત કરે છે કઈ વાર શું શા માટે ખોટું બોલું એટલે કે ધર્મ રાજા સમા યુધિષ્ઠિરની વાત કરતા કહે છે હું ખોટું બોલતો નથી આનંદ યાદ કરી જુઓ આ સજ્જનને ઓળખો છો આનંદ એટલે કે મનીષાનો ભાઈ તમે પપ્પા એકવાર યાદ કરો આ માણસને તમે ઓળખો છો નરેન કહે છે નમસ્તે મુરબ્બી પધારો મુરબ્બી શબ્દ એ માનવાચક શબ્દ છે એટલા માટે અહીં વપરાયો છે પધારો વિરાટ કહે છે નમસ્તે યંગ મેન જુવાન માણસ તમને નમસ્કાર આનંદ કે છે પપ્પા આ નરેન્દ્ર કુમાર છે આબુના ફોરેસ્ટ ઓફિસર આબુના ફોરેસ્ટ અધિકારી વનાધિકારી નરેન્દ્ર કુમાર છે જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા તમે એમને ખોટું કીધું છે વિરાટ ઓહો પેલો કવિ મનીષા પર કવિતા લખતો હતો એ આ પહેલો કવિ છે જે મનીષા ઉપર કવિતાઓ લખતો નરેન કે છે હવે કોઈના પર કવિતા નથી લખતો હવે તો હું કોઈ ઉપર કવિતા લખતો જ નથી વિરાટ કહે છે તો મારા પર લખ હું આજે સૌથી સુખી છું એટલે મનીષાના પપ્પા કહે છે કે તું મારી ઉપર કવિતા લખ કેમકે હું સૌથી ખુશ માણસ છું મોસ્ટ હેપી મેન ઇન ધસ ઇન ધ યુનિવર્સ મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ આખી દુનિયામાં આખા બ્રહ્માંડમાં સૌથી ખુશ માણસ છું એક શું બે કવિતા લખ જો તું હવે ન લખતો હોત તો એકને બદલે બે કવિતા લખ નરેન કહે છે દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય નરેન કહે છે હું તો દુઃખી છું અને હું સુખી માણસ વિશે લખું તો સાચો અર્થ બહાર નીકળે નહીં વિરાટ કહે છે તને શું દુઃખ છે ભાઈ એના પપ્પાએ કહ્યું તને કેવું વળી છે આ મારી જેવી નાજુક છોકરી તારું નામ તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી ને તું તારી જાતને દુઃખી માને છે કે તારા જેવો સુખી તો કોઈ નથી મારી છોકરીએ અત્યાર સુધીની જિંદગી તારી પાછળ લૂંટાવી છે અને હંમેશા તારું નામ જ રટણ કરતી રહી છે અને પોતે અહીં સુધી બહાદુર છોકરી બની ચૂકી છે અને તું કઈ રીતે દુઃખી છે પણ આ કોઈ જ બાબત નરેનને નથી ખબર કે અત્યાર સુધી મનીષા સતત ને સતત એને યાદ કરતી રહી છે આનંદ કહે છે પપ્પા એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે એટલે કે નરેન જે દુઃખમાં છે એ દુઃખ દૂર કરવું એ તો તમે જ કરી શકો છો વિરાટ શું મનીષા આ તારો તોફાની ભાઈ સાચું કહે છે મનીષાને પૂછે છે કે આજે તારો ભાઈ આનંદ વાત કરે છે એ સાચું જ છે તારું મૌન સંમતિ સૂચવે છે મનીષા કાંઈ જ જવાબ નથી આપતી અને એના પપ્પા વિરાટ એની હા માની લીધી અલીયા છોકરાઓ પેલી મીઠાઈ લાવો અને આનંદ તું જીપ લઈને જા કોઈ જોશી બોશીને પકડીને ઉઠાવી લાવો વિરાટ બાબુ અત્યારે હવે નરેન અને મનીષાના લગ્નના પ્રસ્તાવને સ્વીકારી લે છે અને મીઠાઈ મંગાવવાનું કે છે મનીષા કોઈ જ જવાબ નથી આપતી માત્ર મૌન ઊભી રહે છે જોશીને બોલાવાનું કે છે અને મૂર્ત કઢાવડાવવાનું કે છે મનીષા કે છે પણ પપ્પા પાંચ પાંચ વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલો છે પાંચ વર્ષ થઈ ગયા છે આ વાતને શું કોઈ કોઈને યાદ રાખી શકે વિરાટ કહે છે હજી ક્યાં પાંચ પૂરા થયા છે છ માસ બાકી છે એટલે કે હજુ તો સાડા ચાર વર્ષ થયા છે એમાં પાંચ વર્ષમાં છ મહિના બાકી છે એ પહેલો તો હું તમને પરણાવી દઈશ છ મહિના બાકી છે અને એ છ મહિના પહેલાં તમારા લગ્ન કરાવી આપીશ એવું મનીષાના પિતાશ્રી કહે છે નરેન કહે છે એને ઉતાવળ નથી મનીષા મનમાં હતી છે અને રહેશે જે મનીષા મારા જીવનમાં પહેલાં હતી એ જ રહેશે અત્યારે પણ છે અને હંમેશા માટે રહેશે જો પ્રેમ કોઈ મુદ્દતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ગતિ કરી ન હોત જો પ્રેમમાં મુદ્દત જે પાંચ વર્ષ સુધી રાહ જોવાની એના પપ્પાએ કીધેલું અને એ મુદ્દત એટલે કે સમયગાળો એ પ્રેમ કોઈ મુદ્દતમાં બંધાયેલો હતો નથી અને અમે જે શિખરો અત્યારે પાર કર્યા છે એ કરી શક્યા હત રહેવા દે આનંદ નરેન કહે છે કે તું રહેવા દે મનીષા કહે છે હા જોશીને બોલાવવાની જરૂર નથી પહેલાં તો હું આ શિબિર પૂરી કરીશ અત્યારે કોઈ ઉતાવળ નથી જોશીને બોલાવવાની મારી માઉન્ટ આબુની જે શિબિર છે એને હું પૂરી કરવા માગું છું પછી અમે થોડા દિવસ સાથે ફરીશું જૂનો સમય તાજો કરીશું અમે જે સમય સાથે થોડા દિવસ છે એને માણી લઈશું અને જૂનો સમય મનીષા અને નરેનનો એ અમે એકબીજાનો સમય ફરીથી યાદ કરવા માગીએ છીએ કનોજ કે છે સલોની આ ધીરજ આપણે રાખી શકીશું આપણે તો નક્કી કર્યું હતું કે એમ કહીને કનોજ અટકી જાય છે કે આપણે શું આ બાબતની ધીરજ રાખશું સલોની કે છે માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ દુઃસાહસ નહીં ખરું ને દાદાજી દાદાજી શબ્દ એ મનીષાના પિતાજી માટે વપરાયા છે કે આપણે તો માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું છે શિબિરમાં આપણે સાહસ શીખવા આવ્યા છીએ અને આપણે ધીરજ રાખવાની છે વિરાટ કહે છે યસ ધેર ઇઝ અ પોઈન્ટ હા એ જ વાત છે ને મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે મારી દીકરી છે તમને બહાદુરી મેળવતા શીખડાવે છે શિખરો સર કરતા શીખડાવે છે એ યોગ્ય છે મારા આશીર્વાદ છે તમે લોકો બહાદુર જ નહીં બુદ્ધિશાળી પણ બનો તમે બધા માત્ર બહાદુર નહીં બુદ્ધિવાળા પણ બનો અને તમારા પ્રેમમાંથી જ શૌર્ય જાગશે શૌર્ય બહાદુરી તમારો પ્રેમ જ તમને બહાદુરી સુધી પહોંચાડશે લો આ મીઠાઈ આશીર્વાદના ભાગરૂપે ખાઓ અને ખવડાવો એટલે મનીષા અને કહે છે તમે બંને મીઠાઈઓ અને અને બધા લોકોને ખવડાવો ગવડાવો આનંદ માણો પાંચ પાંચ વર્ષ પછી તમને તમારો પ્રેમ પાછો મળી ચૂક્યો છે ગાઓ અને ગવડાવો તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો મિત્રો અહીં ધ્વજ ફરકાવવાનો અર્થ છે તમે તમારા જીવનમાં જીત મેળવો અને વિજય મેળવો અને આગળ વધો બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે વિરાટ બાબુ ગાય છે બધા એકબીજાને મીઠાઈઓ ખવડાવવા લાગ્યા છે ધ્વજ શૌર્ય અંકિત ધ્વજ સે એટલે તમારા પ્રેમમાંથી તમને જીત મળશે વિજય મળશે અને પ્રેમ શૌર્ય અંકિત તમારા પ્રેમમાંથી જ બહાદુરી પ્રગટશે બધા આનંદ કરીને અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે મિત્રો મળીએ પછીના લેક્ચરમાં